અને સમાચારોની વાત કરીએ તો ગુજરાત મેરીટાઈમ બોર્ડે 900 મજૂરોને છૂટા કરતા વિવાદ વકર્યો છે. ડાબેરી યુનિયન સીઆઈટીયુઈ દ્વારા મેરીટાઈમ બોર્ડની ઓફિસ સામે પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. પોલીસે પ્રદર્શન કરવા જતા મજૂરોની અટકાયત કરી અને આ મજૂરો ખાનગી કોન્ટ્રાક્ટથી નવા બંદર ખાતે કાર્ગો ચડાવવા અને ઉતારવાનું કામ ચાર પેઢીથી કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે આખરે જે પોતાનો પક્ષ રજૂ કર્યો છે તેમાં મજૂરો તરફથી તેમણે પણ વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ મજૂરો તમામ રીતે પહોંચ્યા અને વિરોધ કરવા માટે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ સમગ્ર મામલે 900 મજૂરને છૂટા કરતા આ વિવાદ વકરી ગયો છે. મજૂરોનું કહેવું છે ચાર પેઢીથી તેઓ અહીં કામ કરી રહ્યા છે અને અચાનક તેમને છૂટા કરી દેવાયા છે. જોકે આટલી મોટી સંખ્યામાં મજૂરોને છૂટા કરાતા હવે વિવાદ વકર્યો છે અને આ સમગ્ર મામલે હવે મજૂરોની અટકાયત પણ કરાયા છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી. અજીત, સમગ્ર વિવાદને લઈને હવે કોઈ સમાધાન તરફ આગળ વધાઈ રહ્યું છે કે પછી વિવાદ હજુ પણ વધુ ઉગ્ર બની શકે છે? જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર ની અંદર જે બંદર છે ત્યાં છેલ્લા જ આમ તો કૃષ્ણકુમાર જયારે હતા મહારાજા ત્યાર સમયથી વર્ષો જૂની બંદર છે અને બંદર ઉપર જે ભાવનગરના અમુક વર્ષો જૂની એટલે એવું કહી શકાય કે બે ત્રણ પેઢીથી મજૂરી કામ કરતા જે કન્ટેનરો આવે તેમાંથી માલ ઉતારવાનો અને ચડાવવાનું તેનું મજૂરી કામ કરતા હતા. તે અત્યારે કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા તે 900 જેટલા આશરે મજૂરોને થોડા છેલ્લા 3-4 મહિના પહેલા છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈને એક લડત મજૂરો આગેવાનો દ્વારા એક લડત શરૂ છે, જેમાં તેમની એક જ માંગ છે કે અમને જે મજૂરી કામને જે કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા હતા તેને ફરીવાર કામ પર લઈ લેવામાં આવે. પરંતુ કંપની દ્વારા અને મેરીટાઈમ બોર્ડ દ્વારા તેને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા અને તેને નહીં પરત લેતા આજે મેરીટાઈમ બોર્ડ ઓફિસ છે ત્યાં ધરણા કરેલી અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ.